હવે જો અહીંયા આપણે એક ખૂબ મહત્વની વસ્તુ સમજી લઈએ, વારંવાર તમારે વાંચવામાં આવી બધી વસ્તુ આવતી હશે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી, બરાબર, આવી બધી વસ્તુ આવતી હશે. તો અત્યારે આપણે સૌથી પહેલાં એ સમજી લઈએ કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ હકીકતમાં છે શું. લેજિસ્લેટિવનો મતલબ શું થાય? લેજિસ્લેટિવનો મતલબ થાય ધારાસભા, ગુજરાતીમાં જોઈએ તો ધારાસભા. એક્ઝિક્યુટિવનો મતલબ થાય કારોબારી અને જ્યુડિશરીનો મતલબ થાય ન્યાયતંત્ર, બરાબર, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો હકીકતમાં આ બધી વસ્તુ છે શું તે જોઈએ. લેજિસ્લેટિવ એટલે કે ધારાસભા. લેજિસ્લેટિવ એટલે એવી જગ્યા કે જ્યાં કાયદો બનાવવામાં આવતો હોય, એવી જગ્યા કે જ્યાં કાયદો બનાવવામાં આવતો હોય. હકીકતમાં લેજિસ્લેટિવને સંસદ કહી શકાય. લેજિસ્લેટિવને શું કહી શકાય? સંસદ કહી શકાય. તો ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય? તો ભારતની લેજિસ્લેટિવ એટલે કે ભારતની સંસદની અંદર કે જ્યાં કાયદો બનાવવામાં આવે છે તેની અંદર લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, આટલાનો સમાવેશ થાય, બરાબર. જો આપેલું છે કોંગ્રેસ, સેનેટ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવનો મતલબ થાય લોકસભા, સેનેટનો મતલબ થાય રાજ્યસભા અને કોંગ્રેસ એટલે કે સંસદ, બરાબર. સંસદની અંદર પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય. તો ફરીથી જોઈ લઈએ લેજિસ્લેટિવનો મતલબ શું. લેજિસ્લેટિવનો મતલબ ધારાસભા. એટલે કે લેજિસ્લેટિવ એટલે કે એવી જગ્યા કે જ્યાં બધા કાયદા બનાવવામાં આવતા હોય. શું? જ્યાં બધા કાયદા બનાવવામાં આવતા હોય. ઓકે, જ્યાં બધા કાયદા બનાવ. તો કાયદા બનાવવાની કાયદા ક્યાં બનતા હોય? તો કે સંસદની અંદર બનતા હોય. અને સંસદની અંદર કોનો કોનો સમાવેશ થાય? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આગળ જોઈએ. હવે એક્ઝિક્યુટિવ એટલે શું? તો એક્ઝિક્યુટિવ એટલે શું? તો એક્ઝિક્યુટિવની અંદર માત્ર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટ આ ત્રણ જણાનો તે આની અંદર સમાવેશ થાય, બરાબર. એક્ઝિક્યુટિવની અંદર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટ આટલાનો જ સમાવેશ થાય, બરાબર. તો હવે અહીંયા એક નવો શબ્દ આવી ગયો કે કેબિનેટ એટલે શું. કેબિનેટ એટલે શું? તો જો પહેલાં તો કેબિનેટ એટલે શું? તો કે કેબિનેટ એટલે માત્ર અમુક જે મુખ્યમંત્રીઓ હોય, મુખ્ય મેઇન મંત્રીઓ તેની તેને જ ભેગા કરીએ તો તેને કેબિનેટ કહેવાય, બરાબર. બધાય મંત્રીઓ નહીં, ખાલી મેઇન મંત્રીઓ તે. જેમ કે ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રી, હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી, આ બધા, પછી રાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર, આવા અમુક 5-10-15 જણા 15-20 જણા જેવા જે ભેગા થાય એને કેબિનેટ કહેવાય, બરાબર. કેબિનેટ એટલે સમજાઈ ગયા છો. કેબિનેટ એટલે કે અમુક જે મુખ્ય મંત્રાલયો હોય, બરાબર, મુખ્ય મંત્રાલય. જેમ કે જો અત્યારે ભારતની જે સંસદ જે છે તો તેની અંદર તો ઘણા બધા મંત્રાલયો છે. એવું તો છે નહીં કે ખાલી એક બે મંત્રાલય છે. કે તો કૃષિ વિભાગને, રેવન્યુ વિભાગને, મહેસૂલ વિભાગને ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, ઘણા બધા મિનિસ્ટ્રી, ઘણા બધા મંત્રાલયો પણ છે. તો આ બધા મંત્રાલયોની વાત નથી કરતા. જ્યારે એક્ઝિક્યુટિવની અંદર અથવા તો કેબિનેટની અંદર ખાલી મુખ્ય મંત્રાલયો તેની અંદર નોમિનેટ કરવામાં આવે, બરાબર. મુખ્ય તો કેવા કેવા મુખ્ય? તો કે હોમ ને, ડિફેન્સ ને, ફાઇનાન્સ ને, આ બધા, બરાબર. તો ત્યારે તે કેબિનેટ બની જાય. તો એક્ઝિક્યુટિવની અંદર કોનો કોનો સમાવેશ થશે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ આ ત્રણ જણાનો તે સમાવેશ થશે. તો હવે જો તમારો બીજો પ્રશ્ન એ થશે, તો આ લેજિસ્લેટિવને એક્ઝિક્યુટિવમાં ફેરશું? તો પહેલાં જોઈએ તો જો લેજિસ્લેટિવની અંદર કોનો કોનો સમાવેશ થતો હતો. એક મિનિટ, પહેલાં આપણે આ એક જોઈ લઈએ. જો આ જે આ આખો ફોટો જે છે, આ એક રીતે આ સંસદ ભવનનો ફોટો છે. આ કોનો? સંસદ ભવનનો ફોટો છે, એવું તમે સમજી લો. તો આ લેજિસ્લેટિવ છે એટલે કે આ ધારાસભા છે, કે અહીંયા કાયદો બનાવવાનું કાર્ય કરવામાં આવે. તો હવે પ્રશ્ન એ થાય કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવમાં ફેરશું? ધારાસભા અને કારોબારીમાં ફેરશું, કારણ કે અહીંયા પણ કેબિનેટ છે અને અહીંયા પણ આ બધા લોકો તો છે જ. તો જો પહેલાં તો કેબિનેટની અંદર મેં તમને શું કીધું કે મુખ્ય મંત્રાલયો જે હશે એ જ હશે. મુખ્ય મંત્રાલયો એટલે કે હોમ મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી આ જ. પરંતુ જ્યારે લેજિસ્લેટિવ હશે તેની અંદર તો બધાય હશે. કઈ રીતે બધાય હશે? તો તે અહીંયા જોઈને સમજીએ, બરાબર. ભારતની અંદર લોકસભા છે, તો લોકસભાની અંદર ટોટલ 552 સભ્યો છે. તો લોકસભાના 552 સભ્યોનો શેમાં સમાવેશ થઈ જશે? તો કે ધારાસભાની અંદર, કાયદો બનાવવાની અંદર તેમનો સમાવેશ થઈ જશે. પછી રાજ્યસભાની અંદર, રાજ્યસભાની અંદર ટોટલ 250 સભ્યો છે, 250 સભ્યો. તો આ બધે બધા સભ્યોનો પણ લેજિસ્લેટિવ એટલે કે કાયદો બનાવવાની અંદર સમાવેશ થઈ જશે. પરંતુ આ બધાનો કંઈ કેબિનેટની અંદર સમાવેશ થશે નહીં, બરાબર. જો બીજી એક વસ્તુ જોઈએ કે અત્યારે બીજેપી ભાજપની સરકાર છે, તો એવું તો કંઈ નથી ને કે 550 જણા છે લોકસભાના, 550 જણા. તો બધે બધા ભાજપના જ વ્યક્તિઓ હશે, બધા ભાજપના નહીં, અમુક કોંગ્રેસના પણ હશે, અમુક બીજી પાર્ટીના પણ હશે, અમુક આમ આદમી પાર્ટી, એનડીસી, બધા અલગ અલગ પાર્ટીના હશે, બરાબર. તો આ બધાનો જવાબ ધારાસભાની અંદર તો થઈ જશે, પરંતુ કારોબારીમાં થશે નહીં. કારોબારીમાં ખાલી મુખ્યમંત્રીઓનો જ સમાવેશ થશે. આટલું સમજાણું હશે. બીજું જોઈએ, કાયદો કઈ રીતે બને એ તો તમને ખબર જ હશે. કાયદો બનવાનું કાર્ય સૌથી પહેલાં તો ક્યાં થાય? લેજિસ્લેટિવમાં એટલે કે ધારાસભામાં. કાયદો કઈ રીતે બને? તો કાયદો તો સિમ્પલ રીતે બને કે રાજ્યસભામાં અથવા લોકસભામાં કોઈ બિલને પસાર કરવામાં આવે, પછી લોકસભા પસાર કરે. પહેલાં લોકસભા પસાર કરે, પછી રાજ્યસભા પસાર કરે, અથવા તો પહેલાં રાજ્યસભા કરે પછી લોકસભા કરે, પછી પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ તેની ઉપર સહી કરે અને સિક્કો કરે, બરાબર. એટલે તે કાયદો બની જાય. તો જ્યારે કાયદો બને ત્યારે તો આ આખા લેજિસ્લેટિવની જરૂર પડશે, બરાબર. તો ત્યારે એવું નથી કે ખાલી બીજેપી છે તો બીજેપીની તે સહમતીથી બની જાય, કારણ કે
કાયદો બનો હોય ત્યારે તો લોકસભામાં પણ પસાર થવું પડે, રાજ્યસભામાં પણ પસાર થવું જોઈએ પડે. લોકસભામાં 552, રાજ્યસભામાં 250, તો બધે બધા તો કંઈ ભાજપના હશે નહીં, એવું તો બની ન શકે. બધા જ એમપી તેના હોય, બીજા પણ પાર્ટીના હોય, તો તેમનો પણ સહયોગ જરૂરી છે. તો આશા કરું છું કે સમજાણું હશે કે લેજિસ્લેટિવ એટલે શું, જ્યાં કાયદો બને તે ધારાસભા એટલે કે સંસદ, જેની અંદર ભારતમાં લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટનો સમાવેશ થાય. એક્ઝિક્યુટિવમાં માત્ર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કેબિનેટનો સમાવેશ થાય. કેબિનેટ એટલે કે માત્ર મુખ્યમંત્રીઓનો જ સમાવેશ થાય. જ્યુડિશરી એટલે તો ખ્યાલ જ હશે, ન્યાયતંત્ર. જ્યુડિશરી એટલે શું, ન્યાયતંત્ર, કે જેની અંદર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને લોકલ કોર્ટ આ બધાનો સમાવેશ થાય. તો આ ત્રણેય વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો આશા કરું છું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે અને તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે. સો આઈ ધ હાર્દિક વર્મા સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ગુડ બાય એન્ડ ટેક કેર.